नमस्कार मित्रों, ताजा अने खूब ज दुखद मोटा शैक्षणिक समाचार। हवे अहीं तमाम शालाओ, कॉलेजो अने थिएटर बधुं ज बंद। समग्र देश में 7 दिवसनी जाहेर रजा। हवे अहीं लाशोना ढगला अने 42,000 થી વધુ લોકોના મોત। સરકારનો નિર્ણય અને પીએમ પર હુમલો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। તો જાણી લો મિત્રો, ભાજપના કયા નેતાએ સૌથી વધુ સભ્યો બનાવ્યા। ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવતું હતું, જેનું રિઝલ્ટ હવે આવી ગયું છે। એટલે કે ગુજરાતના કયા સાંસદ અને ધારાસભ્યે કેટલા સભ્યો જોડ્યા તેના આધારે નંબર અપાયા છે। સાંસદમાં પહેલો નંબર મનસુખ માંડવિયા, બીજો નંબર પૂનમ માંડમ અને ત્રીજા નંબર પર સીઆર પાટીલ છે। તો ધારાસભ્યમાં જયેશ રાદડિયા પ્રથમ ક્રમે, ત્યારબાદ જેઠા ભરવાડ અને પંકજ દેસાઈ અને હરસંઘવીનો નંબર છે। ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો નવસારી પ્રવાસ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગતરોજ નવસારીના ખારેલ પહોંચ્યા હતા। અહીં તેણે એએમ નાયક ચેરિટેબલ ટ્રસ્ટના રૂરલ યુથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત અને અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। સીએમએ કહ્યું કે દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આ સેન્ટર્સ પ્રગતિના નવા અધ્યાયનો શુભારંભ છે। તેમણે અનિલ નાયકને અભિનંદન પાઠવ્યા હતા, સાથે તેમણે ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। ચાલુ સભામાં આકરા પ્રહાર। ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત એક પેડ મા કે નામ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચેતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાં જ જંગલ ખાતાને ઉધડો લઈ લીધો હતો। ચેતર વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને વસાવાએ કહ્યું કે તમારું જંગલ ખાતું તો 1927માં આવ્યું, અહીં અમારા બાપદાદાની જમીન છે, પ્રોટોકોલ સાચવજો, મગજમાં કંઈ પણ ધુમાડો હોય તો કાઢી નાખજો, નહીં તો એક એક ઝાડ અહીં ઊભું કવું થવું જોઈશે। ચિંતાજનક શૈક્ષણિક સમાચાર। દિલ્હીમાં ગઈકાલે સવારે રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો। આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફની સ્કૂલની દિવાલ પાસે થયો હતો। વિસ્ફોટ બાદ ધુમાડાનો પહાડ જોવા મળ્યો હતો। રોહિણી ડીસીપીએ જણાવ્યું કે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા નિષ્ણાંતો આવ્યા છે, હાલ તે સ્પષ્ટ થયું નથી કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો। નિષ્ણાંતની ટીમ આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે। આગળના સમાચાર પર એક નજર કરીએ તો કોલકાતાની આજીકર મેડિકલ કોલેજમાં આમરણતાણ ઉપવાસ કરી રહેલા 6 ડોક્ટરની તબિયત લથડતા તેને દાખલ કરવામાં આવ્યા છે। 8 તબીબો હાલમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર છે। શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંત અને ગૃહ સચિવ નંદિની ચક્રવર્તીએ તેમની મુલાકાત લીધી હતી। એક તબીબીએ કહ્યું કે સોમવાર સુધીમાં માંગણીઓ પૂરી નહીં થાય તો 22 ઓક્ટોબરે રાજ્યભરમાં હડતાલ પડશે। વડાપ્રધાનના ઘર પર હુમલો। ઇઝરાયલના પીએમ નેતન્યાહુના સિઝેરિયાના ઘર પર ડ્રોન હુમલો થયો છે। મળતી માહિતી અનુસાર લેબનોનની હિઝબુલ્લાએ આ હુમલો કર્યો હતો। ઇઝરાયલના પીએમઓએ કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે પીએમ અને તેની પત્ની ઘરે ન હતા, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। IDF જણાવ્યું કે શનિવારે લેબનોનથી ઇઝરાયલ પર 3 ડ્રોન છોડાયા હતા, વધુ 2 ડ્રોનને અટકાવાયા હતા અને IFD હવે તપાસમાં લાગ્યું છે। આગળના દુઃખદ સમાચાર અને જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા। ગાઝામાં ઇઝરાયલના જમીન પર અને હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 42,519 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે, જેમાં મોટે ભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। હજારો લોકો તેના ઘરોમાંથી વિસ્થાપિત થયા હતા, લોકો શરણાર્થી શિબિરોમાં આશરો લઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો તાજેતરના હુમલામાં 62થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે। હવે વાહન ચાલકો ખાસ જાણી લો, રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રમાણે હવે રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। જો હેલ્મેટ નહીં પહેરેલું હોય તો તેને પ્રવેશ આપવામાં નહીં આવે। માત્ર ચાલક જ નહીં, માત્ર પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે। રાજ્ય સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કહેવાયું છે કે જરૂર પડશે તો એના માટે કચેરીમાં પોલીસ પણ ફાળવવામાં આવશે। સૌથી મોટા સમાચાર, સમગ્ર દેશમાં શાળા, થિયેટર, ક્લબ બધું જ બંધ। લેટિન અમેરિકન દેશ ક્યુબામાં વીજ સંકટ ઊભું થયું છે, સમગ્ર દેશમાં અંધાર પણ છવાઈ ગયો છે। મુખ્ય પાવર ગ્રીડ બંધ થવાને કારણે એન્ટોનિયા ગ્રેટાઝ પાવર પ્લાન્ટ અટકી ગયો છે, જે દેશનો મુખ્ય પાવર પ્લાન્ટ છે, જેને કારણે દેશમાં અંધાર પણ છવાઈ ગયો છે।
7 દિવસ સુધી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। નાઈટ ક્લબ થિયેટર પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને સરકારે લોકોને ઘરે રહેવાની અપીલ પણ કરી છે। હવે તહેવાર પહેલા સરકારનો મહત્વનો નિર્ણય। તહેવારો વચ્ચે ડુંગળીની કિંમત વધતા સરકારે ભાવોને કાબુ લેવા સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવી છે। મહારાષ્ટ્રના નાસિકથી 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે ટ્રેન રવાના કરાઈ છે। આ ટ્રેન રવિવાર સુધીમાં દિલ્હી પહોંચશે। કહેવાઈ રહ્યું છે કે 53 ટ્રકમાં આવી જતી ડુંગળી ટ્રેનમાં મોકલાઈ આવવામાં આવી છે। આવનારા સમયમાં લખનૌ, વારાણસી, ઉત્તરપૂર્વના વિસ્તારમાં ટ્રેન ડુંગળી મોકલાશે। આ માટે મોબાઈલ વાન પણ શરૂ થઈ શકે છે।